નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું. મિત્રો, રેઝ ઓપ્ટિક્સની અંદર પ્રિઝમ આપણે જોઈએ છે, પ્રિઝમ અને પ્રકિરણન. તો પ્રિઝમ વડે વક્રીભવન અને વિભાજન, લઘુત્તમ વિચલન. આ મિત્રો પ્રિઝમની લંબચોરસ સપાટીને લંબરૂપે કાપેલો આડછેદ છે. એબીસી આપાત કિરણ છે, આપાત કિરણનું આપણે નામ આપી દે પી ક્યુ. ઓકે, તો આપાત કિરણ જે લંબ સાથે કોણ રહે છે એને આપાત કોણ કહેવાય, અને આ છે વક્રીભૂત કિરણ અને આ છે નિર્ગમન કિરણ આરએસ. તો નિર્ગમન કિરણ જે લંબ સાથે કોણ રચે એને નિર્ગમન કોણ એ કહેવાય, અને આ પ્રિઝમનો પ્રિઝમ કોણ છે. તથા આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે જે કોણ રચાય એને વિચલન કોણ ડેલ્ટા કહેવાય છે. એમની વચ્ચેનો મિત્રો સંબંધ શું છે? તો કે આપાત કોણ અને નિર્ગમન કોણનો સરવાળો પ્રિઝમ કોણ અને વિચલન કોણના સરવાળા જેટલો હોય છે. નેક્સ્ટ છે મિત્રો, આ પ્રિઝમ કોણ એ આર વન અને આર ટુ ના સરવાળા જેટલો થાય છે. આ સપાટી માટે સ્નેલનો નિયમ લગાડીએ તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ સાઇન આઈ વન છેદમાં સાઇન આર વન. અને આ છે આઈબી સપાટી માટે છે, આઈસી સપાટી માટે. એબી સપાટી માટે શું આવશે? તો કે આ બાજુથી નિયમ લાગે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ સાઇન એ છેદમાં સાઇન આર ટુ, એનું વ્યસ્ત કર્યું વન અપન મ્યુ ઇઝ ઇક્વલ ટુ સાઇન આર ટુ છેદમાં સાઇન એ. આ મિત્રો આપાત કોણ, એ નિર્ગમન કોણ, એ પ્રિઝમ કોણ અને આર વન આર ટુ વક્રી ભવન કોણ છે, ડેલ્ટા વિચલન કોણ છે. પ્રિઝમ વડે વક્રી ભવન, જ્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન બને ત્યારે મળતા વિચલન કોણને લઘુત્તમ વિચલન કોણ કહેવાય. આઈ બરાબરી ત્યારે ડેલ્ટા બરાબર ડેલ્ટા એમ, અને આર વન કેટલું થાય એનું અડધું થાય છે, એ બાય ટુ જેટલું, જ્યારે આઈ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ડેલ્ટા એમ બાય ટુ થાય. આપણું જે સૂત્ર છે ને, આઈ ઇઝ ઇક્વલ આઈ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ડેલ્ટા, તો અહીંયા શું મૂક્યું? આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ, તો અહીંયા આઈ મૂકી દઈએ, ડેલ્ટા બરાબર ડેલ્ટા એમ, તો ટુ આઈ થયું એ પ્લસ ડેલ્ટા એમ. આઈને કરતા બનાવો એ પ્લસ ડેલ્ટા એમ બાય ટુ આઈ. અને આ જે સૂત્ર હતું આર વન પ્લસ આર ટુ, આર વન આર ટુ સરખા થાય એટલે શું થાય? અહીંયા આર વન મૂકું છું તો ટુ આર વન ઇઝ ઇક્વલ ટુ એ, તો આર વન ઇઝ ઇક્વલ ટુ એ બાય ટુ. ઓકે, નેક્સ્ટ આપણો આ જે સૂત્ર છે, પહેલી એસી સપાટી માટે જે આપણે સ્નેલનો નિયમ લગાડ્યો હતો સાઇન આઈ છેદમાં આર વન, એમાં આઈની આ કિંમત મૂકી દો અને આર વનની કિંમત મૂકી દો એ બાય ટુ, એટલે પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંકનું સૂત્ર આવે. અને આ મિત્રો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક મ્યુ અથવા તો એન વડે દર્શાવી શકાય છે. નેક્સ્ટ જોઈએ છે, નાના પ્રિઝમ કોણ માટે ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ એ મ્યુ માઇનસ વન થશે. મિત્રો ચમ્યુ એ પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક થાય છે. આજે હતું ને આપણું સૂત્ર, કયું? મ્યુ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન એ પ્લસ ડેલ્ટા એમ બાય ટુ છેદમાં સાઇન એ બાય ટુ. એમાંથી આપણે સાઇન વિધેય કાઢી નાખીએ, નાનો કોણ હોય ને મિત્રો વિધેય નીકળી જાય, એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ડેલ્ટા એમ બાય ટુ છેદમાં એ બાય ટુ કાઢી નાખો, એ આ બાજુ ગુણી દો. મ્યુ એ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ડેલ્ટા એમ, એ આ બાજુ આવે, મ્યુ એ માઇનસ એ, એ કોમન, મ્યુ માઇનસ વન ઇન્ટુ એ. ઓકે, એટલે આ સૂત્ર આવશે. પ્રિઝમનું મિત્રો વિભાજન, તો પ્રિઝમના વિભાજનની વાત કરીએ, જ્યારે શ્વેત પ્રકાશ પ્રિઝમ પર આપાત થાય છે ત્યારે તે સાત રંગોમાં વિભાજન પામે છે. આ ઘટનાને મિત્રો વિભાજન કહેવામાં આવે છે. અને હમણાં જે સૂત્ર મેળવ્યું એના પરથી લેમડા આર ઇઝ ગ્રેટર દેન લેમડા વી, એટલે કે રાતો પ્રકાશ હોય એની તરંગ લંબાઈ વધુ હોય, જાંબલી પ્રકાશની તરંગ લંબાઈ ઓછી હોય, પણ જે તરંગ લંબાઈ વક્રી ભવનાંક વ્યસ્ત છે, વાયોલેટ માટે વક્રી ભવનાંક વધારે થાય, જ્યારે રાતા માટે વક્રી ભવનાંક ઓછો થાય છે. માટે વાયોલેટનું વિચલન વધુ થાય. કેમ? તો કે વિચલન છે વક્રી ભવનાંકના સમપ્રમાણમાં છે, વધુ વક્રી ભવનાંક તો વધુ વિચલન. ઓકે, એટલે વાયોલેટનો વક્રી ભવનાંક વધુ તો એનું વિચલન વધુ, જ્યારે રાતનો વક્રી ભવનાંક ઓછો તો એનું વિચલન શું થાય? ઓછું થશે. મિત્રો
કોણી વિભાજન? જાંબલી રંગનો લઘુત્તમ વિચલંકોણનું આ સૂત્ર છે, છિડિયલ ટાઈમ વાળું સૂત્ર હતું ને, અને રાધા રંગ માટે આર. હવે કોણી વિભાજન કોને કહેવાય? જાંબલી રંગનું વિચલન વધુ છે, એમાંથી રાતા રંગનું વિચલન બાદ કરો તો જે વધારે કોણી વિભાજન કહેવાય છે. એટલે કે જે પ્રિઝમ પર પ્રકાશ આપાત કરીએ છીએ મિત્રો, બરાબર છે, શ્વેત પ્રકાશ, તો આ જે છે કોણી વિભાજન છે રાતા અને જાંબલી વચ્ચે. ઓકે, અને પાછળ લંબાવીએ થીટા મળે કોણી વિભાજન છે. થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી ની આ કિંમત મૂકો મિત્રો, માઇનસ કરીને ડેલ્ટા આર ની કિંમત મૂકો, એ કોમન કાઢી નાખો, સાદું રૂપ આપો, અને ડેલ્ટાનું આ સૂત્ર મળે છે એ એન વી માઇનસ એન આર. વિભાજન શક્તિ જો ડેલ્ટા જે મેળવ્યો છે એ એન વી માઇનસ એન આર, અને ડેલ્ટા વી બરાબર છે એ એન વી માઇનસ વન, એમના ગુણોત્તરને વિભેદન શક્તિ કહેવામાં આવે છે. એન વી માઇનસ એન આર છેદમાં એન વી માઇનસ વન, જો એન વી શું થાય, એનું સરેરાશ ભાગ્યા બે. ઓકે, આ સરેરાશ સોરી મિત્રો લેવાનું વાય વાળું ભય જ છે, સરેરાશ બેનું. આમ વિભેદન શક્તિનો આધાર માત્ર પ્રિઝમના દ્રવ્ય પર રહેલો છે, પણ પ્રિઝમ કોણ પર નથી, આમાં કશે એ નથી આવતું. શેમાં? વિભેદન શક્તિમાં. ડેલ્ટા અને ડેલ્ટા વી, ડેલ્ટા તો આપણે મેળવ્યું હતું થીટા સોરી, અને ડેલ્ટા વી એટલે સરેરાશ એના વક્રી ભવનાંકનો સરવાળો ભાગ્યા બે. ઓકે, એટલે આ સૂત્ર પ્રિઝમની વિભેદન શક્તિ વિભાજન શક્તિનો છે. સારી ઊંચી જાતનું પ્રિઝમ હોય તો વધુ વિભાજન શક્તિ હોય, બરાબર, લો ક્વોલિટીનો હોય તો ઓછી વિભાજન શક્તિ હોય. ખૂબ ઈઝી છે મિત્રો. પ્રિઝમના સંયોજન વિભાજન વગર વિચલન, તેના માટે આપણે જોઈએ છે આકૃતિ. આ બે અલગ અલગ પ્રિઝમ છે, પ્રિઝમ કોણ બરાબર, આનો એ છે, આનો એડેસ છે, બેના પ્રિઝમ કોણ વિરુદ્ધ દિશામાં રહે એ રીતે ગોઠવો છે. હવે શ્વેત પ્રકાશ આપાત કરીએ તો એનું સાત રંગોમાં વિભાજન થાય છે રાતા જાંબલી, પાછું અહીંયાથી વક્રી ભવન થાય છે, અને સાત રંગો પાછા ભેગા મળી અને શ્વેત પ્રકાશ બની જાય છે. તો આ જે ખૂણો રચાય એ શું થશે મિત્રો? વિચલન કોણ. બે કે તેથી વધારે પાતળા પ્રિઝમોને જોડવામાં આવે કે જેથી નિર્ગમન કિરણ અને આપાત કિરણ વચ્ચે ખૂણો બને, આ નિર્ગમન કિરણ અને આપાત કિરણ વચ્ચે ખૂણો બને, જેને વિચલન કોણ ડેલ્ટા કહે છે. પણ પ્રકાશનું વિભાજન સાત રંગોમાં થતું નથી. કેમ? બધા પાછા સાત રંગોનું સંયોજન થઈ જાય, ભેગા થઈ જાય છે, શ્વેતનો શ્વેત જ થઈ જાય. આનું વિભાજન થાય એક પ્રિઝમ વડે, બીજું પ્રિઝમ વડે પાછું સંયોજન થઈ જાય, એટલે વિભાજન થતું નથી. કુલ કોણે વિભાજન થીટા બરાબર થીટા વન વત્તા થીટા ટુ, આના માટે થીટા વન, આના માટે થીટા ટુ. તો થીટા વન અને થીટા ટુનો સરવાળો મિત્રો આપણે કરીએ છીએ તો શું થશે મિત્રો? ચાલો, કોણે વિભાજન ન થાય તો થીટા બરાબર ઝીરો, ઝીરો મૂકી દઈએ છીએ. કોણે વિભાજન ન થાય તો થીટા બરાબર ઝીરો, સેમ આકૃતિ. તો શું આવશે મિત્રો? આ છેદમાં રહી રહીએ છીએ આખું પદ આ બાજુ, બરાબર છે, એટલે શું થઈ જાય? યુ આર માઇનસ વી વી, બરાબર, એડેસને કરતા બનાવીજો એટલે શું થઈ જશે? એન વી માઇનસ મ્યુ વી માઇનસ મ્યુ આર છેદમાં મ્યુ વી ડેસ માઇનસ મ્યુ આર ડેસ. ઋણ નિશાની દર્શાવે છે કે પ્રિઝમ કોણ વિરુદ્ધ દિશામાં, એટલે કે પ્રિઝમ ઉલટા સુલટા છે. અહીંયા પ્રિઝમ કોણ ઉપર, અહીંયા પ્રિઝમ કોણ નીચે, બરાબર. એ માટે બીજા પ્રિઝમ કેટલા પ્રિઝમ કોણવાળો પસંદ કરવો પડે એનું આ સૂત્ર છે, નીચે એડેસ નહીં આવે. ઓકે, ટૂંકમાં આપણે કોણે વિભાજન ન થાય એ માટે બીજો જે વિભાજન આ પ્રિઝમ છે, એટલે કોણ કેટલા કોણનો રાખવો એ દર્શાવતું સૂત્ર છે. વિભાજન વગરનું વિચલન બે કે તેથી વધારે પ્રિઝમોને એવી રીતે જોડવામાં આવે કે જેથી પ્રકાશનું સાત રંગોમાં વિભાજન થાય પણ વિચલન ન થાય. ઓકે, અહીં નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતર હોય છે. અહીંયા જુઓ, કુલ વિચલન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વન પ્લસ ડેલ્ટા વી, યુ માઇનસ વન, યુ ડેસ માઇનસ વન એડેસ. તો આવા સંજોગોમાં એડેસ શું હોય? મ્યુ માઇનસ વન એ છેદમાં મ્યુ ડેસ માઇનસ વન. ઋણ દિશાને દર્શાવે છે કે પ્રિઝમો ઉલટા સુલટા છે. એક જ પ્રિઝમ વડે વિચલન વિના વિભાજન કે વિભાજન વિના વિચલન મળી શકે
નહીં, કારણ કે થીટા ચલે છે ડેલ્ટા. ઓકે, જો આ તમે જોઈ શકો છો મિત્રો કે સફેદ પ્રકાશ છે આની અંદર બે સમાંતર જ છે આ પ્રકાશને, એટલે કે આનું વિભાજન થાય છે પણ વિચલન થતું નથી, તમે જોઈ શકો છો મિત્રો. એ માટે અલગ એડેસવાળો પ્રિઝમ પસંદ કરવો પડે છે. પ્રકિરણન અને પ્રકાશી ઉપકરણો, તો પ્રકિરણન જોઈએ છે મિત્રો કે જ્યારે પ્રકાશનું કિરણ પરમાણુઓ કે અણુ કે પ્રકાશની તરંગ લંબાઈના ક્રમનું પરિમાણ ધરાવતા કણો પર આપાત થાય ત્યારે તેનું પહેલાં શોષણ થાય, પછી એનું શું થાય, તરત જ અલગ અલગ દિશામાં આવી રીતે ઉત્સર્જન થાય છે, બરાબર છે? તો એને શું કહેવાય છે મિત્રો? પ્રકિરણન કહેવાય છે. આમ આપાત પ્રકાશનું કિરણ સંપૂર્ણપણે મૂળ માર્ગે આગળ વધવાના બદલે તેનો અમુક અંશ બીજી દિશામાં જોવા મળે છે આ ઘટનાને, અને જે બાજુ કિરણ જતું હોય કન્ટિન્યુ બાજુ ના જાય, આગળ થોડુંક વહેંચાઈ જાય સામેની દિશામાં, આજુબાજુ આગળ વધે તો પ્રકાશ ઝાંખો પડી જાય છે. તમે જો ઓરડાની ઉપર છત હોય, છતમાં નાનું કાણું હોય, સૂર્યપ્રકાશ આવતો હોય તો આખા ઓરડાની અંદર ઝાંખો ઝાંખો પ્રકાશ છવાઈ જાય છે, એનું કારણ છે પ્રકિરણન મિત્રો. કોણ પ્રકાશને શું કરી નાખે છે? પ્રકિરણન વહેંચી નાખે છે. તો આ પ્રકિરણન બે પ્રકાર, સ્થિતિસ્થાપક પ્રકિરણન, કુદરતી ઘટનાઓ જેવી કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જોવા મળતો આકાશનો રંગ, દિવસ દરમિયાન આકાશનો રંગ, વાદળાનો રંગ, આ બધી ઘટના પ્રકિરણની ઘટના છે, સ્થિતિસ્થાપક પ્રકિરણની ઘટના. અને અસ્થિતિસ્થાપક પ્રકિરણની ઘટના એડોલ્ફ મેકલ નામના વૈજ્ઞાનિકે 1923ની અંદર આ જે પ્રકિરણ સમજાયું, બરાબર, અને બીજું કે રામન પ્રકિરણન, કે રામન નામના વૈજ્ઞાનિકે પણ આ સમજાવ્યું હતું, એટલે એડોલ્ફ સ્મેકલ રામન પ્રકિરણન પણ કહેવામાં આવે છે. એની અંદર મિત્રો શું થાય? તો એની અંદર શક્તિશાળી આપણે દ્રશ્ય પ્રકાશ અથવા જાંબલી પ્રકાશ આપાત થાય અને જે નિર્ગમન પ્રકાશ પામે એનો જો વર્ણપટ મેળવવામાં આવે તો વધારાની અંદર તરંગ લંબાઈ જોવા મળે છે મિત્રો, બરાબર, બદલાયેલી તરંગ લંબાઈ જોવા મળે છે. આ નબળી રેખાઓને રામન રેખાઓ અને કહેવામાં આવે છે, જે નવી રેખાઓ મળે ને એને રામન રેખા કહેવામાં આવે છે અથવા રામન લાઇન્સ કહેવામાં આવે છે. ઓછી આવૃત્તિમાં પણ ઝાંખી અને પ્રકાશિત હોય નવી બદલાયેલી તરંગ લંબાઈ, તો ઓછી આવૃત્તિવાળી રામન રેખાને સ્ટોક્સ રેખા અને તીવ્ર રેખાને પ્રતિ સ્ટોક્સ રેખા કહેવામાં આવે છે. ટૂંકમાં જે પ્રકાશ આપાત કર્યો એનો આપણે વર્ણપટ મેળવો, બરાબર છે, પછી નિર્ગમન પ્રમાણનો વર્ણપટ મેળવો, તેમાં નવી અંદર તરંગ લંબાઈ ધરાવતી રેખાઓ ઉમેરાઈ જાય છે એને રામન રેખા કહેવાય. એ બે પ્રકારની રેખા હોય, ઝાંખી અને તીવ્ર. ઝાંખી હોય એને શું કહેવાય? સ્ટોક્સ રેખા, અને તીવ્ર હોય એને પ્રતિ સ્ટોક્સ રેખા કહેવાય. રામન નામના વૈજ્ઞાનિકે આની સૌપ્રથમ શોધ કરી હતી અને એડોલ્ફ સ્મેકલે સમજાવ્યું હતું સૌપ્રથમ. પ્રકિરણના ત્રણ પ્રકાર છે. જો પ્રકિરણ કરતા કણનું પરિમાણ આપાત પ્રકાશ તરંગ લંબાઈ કરતા નાનું હોય, એટલે કે ધારો કે ઉદાહરણ આપો કે ભાઈ 10 એંગસ્ટ્રોમ છે અને એના કરતા ઓછું હોય 4 એંગસ્ટ્રોમ 3 એંગસ્ટ્રોમ, આવા સંજોગોમાં જે પ્રકિરણન થાય તો એને શું કહેવાય? રેલે પ્રકિરણન કહેવાય. લોર્ડ રેલેએ શોધ કરી છે. તેમાં પ્રકિરણ પ્રકાશની તીવ્રતા પ્રકાશની તરંગ લંબાઈના ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આમાં જે પ્રકાશ પાછો ફેંકાય એની તીવ્રતા કેટલી હોય? તો કે I0 ચલે છે 1/λ^4, તરંગની I ચલે છે 1/r^4, બરાબર, અથવા λ^4 આપાત પ્રકાશની તરંગ લંબાઈના ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય. રેલે પ્રકિરણમાં વાદળી રંગના અને રાતા રંગના પ્રકિરણ પ્રકાશની તીવ્રતાનો ગુણોત્તર આશરે 8-9 જેટલો હોય છે. અને વાદળી પ્રકાશ હોય, બરાબર, તરંગ લંબાઈ ઓછી છે એટલે એનું પ્રકિરણ વધુ થાય છે. જ્યારે રાતો પ્રકાશ છે અને તરંગ લંબાઈ વધુ છે એટલે પ્રકિરણ ઓછું થાય છે. દૂરથી લાલ રંગ જોઈ શકાય કારણ કે ઓછો વિખેરાય, ઓછું પ્રકિરણ થાય. જાંબલી રંગ એટલો દૂરથી ન જોઈ શકાય કે જેટલો રાતો રંગ દૂરથી જોઈ શકાય. એટલે રાતા રંગની સાપેક્ષમાં 8-9 ગણું વધુ પ્રકિરણ જાંબલી રંગનું થાય છે. ચાલ્યું. પ્રકિરણમાં વિખેરણ પ્રકાશની તીવ્રતા એ કણોના પરિમાણ અને પ્રકાશની તરંગ લંબાઈના ગુણોત્તર આલ્ફા પર આધાર રાખે છે. કોણ કેવડું છે એના પર આધાર રાખે છે. પ્રકાશ આપાત કર્યો અને તરંગ લંબાઈ કેટલું છે,
બરાબર છે, એના પર આધાર રાખે છે, એટલે ડી બાય લેમડા પર આધાર રાખે છે. એના આધારે મિત્રો પ્રકરણના ત્રણ પ્રકાર છે. જો ગુણોત્તર બહુ નાનો, એકથી ખૂબ નાનો, તેને રિલે પ્રકરણ કહેવાય. પછી લગભગ એક હોય તો મી પ્રકરણ કહેવાય છે. એમાં ડિફ્યુઝ પરાવર્તન થાય છે. વાદળો શ્વેત દેખાવાનું કારણ છે, ડિફ્યુઝ પરાવર્તન છે. બધી જ લગભગ તરંગ લંબાઈ હોય એક સરખું પરાવર્તન પામે છે. અને આલ્ફા ઇઝ ગ્રેટર દેન વન તો એને ભૌતિક પ્રકરણ કહેવામાં આવે છે. જેમણે રામન પ્રકરણ જોયું એમની વાત છે. આલ્ફા કણના પરિમાણ અને પ્રકાશની તરંગ લંબાઈનું ગુણોત્તર દર્શાવે છે. તો મિત્રો આ હતો પ્રિઝમનો ખૂબ અગત્યનો ટોપિક અને સાથે સાથે નાનકડો થિયરીકલ ટોપિક પ્રકિરણની આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરી મિત્રો. લાસ્ટ ટોપિક આની અંદર જોઈએ છે પ્રકાશીય ઉપકરણ, એ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું. તો થેન્ક યુ મિત્રો, ખૂબ અગત્યનો ટોપિક, જોવાનું ચૂકશો નહીં.